બીજી તરફ હવે ચોમાસુ છે પણ કેરળ તરફ નજીક આવી રહ્યું છે. ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવું છે કે ચોમાસાની સ્થિતિ કેવી રહેવાની છે અને ક્યાં વરસાદ પડવાનો છે, શરૂઆત ક્યાંથી થવાની છે. ખાસ કરીને આપને જણાવી દઈએ તો ક્યારે ચોમાસું આવશે એની વિગતો આપી દઈએ. ચોમાસું છે એ હવે બસ થોડા જ દિવસોમાં આવી જશે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી એ પ્રમાણે 19 મે અંદમાનમાં ચોમાસું છે એ આવશે તે પ્રકારે અત્યારે માહિતી છે મળી રહી છે. 19 મેથી ચોમાસાની જે શરૂઆત છે અંદમાનથી થશે ને ત્યારબાદ કેરળની વાત જો કરવામાં આવે તો 27 મેથી લઈને 1 જૂનની વચ્ચે કેરળમાં પણ ચોમાસું આવી જશે અને ત્યારબાદ ભારતમાં વિધિવત રીતે મોન્સૂનની પ્રક્રિયા શરૂ થઈ જશે. કર્ણાટકની જો વાત કરવામાં આવે તો કર્ણાટકમાં પણ 3 થી 8 જૂન વચ્ચે ચોમાસું છે એ આવી જશે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો 9 થી 12 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી મહારાષ્ટ્રમાં થવાની છે અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોની આપની સ્થિતિ બતાવીએ તો ગુજરાતની ખાસ તો વાત કરીએ તો 14 થી 19 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું છે એ બેસી જવાનું છે. આ તારીખ નોંધ કરી લેજો, 14 થી 19 જૂન હવામાન વિભાગે આ તારીખ છે એ આપી છે અને આ તારીખ દરમિયાન ચોમાસું ગુજરાતમાં બેસશે. રાજસ્થાનની વાત કરવામાં આવે તો 26 થી 30 જૂનની વચ્ચે ચોમાસું છે એ રાજસ્થાન તરફ આગળ વધશે અને રાજસ્થાનમાં ચોમાસું